वलसाड पंथक में एसएमपीएल नामे रियल्टी कंपनी उभी करी लोको पासे लाखों रोकाण करावड़ावी चूनो चोपड़नार जिला पंचायत माजी सभ्य ने लीलापोरना एक बिल्डर विरुद्ध वलसाड़ना रोकाणकारे वलसाड़ सिटी पोलीस मथक में छेतरपिंडी और ठगाईनी फरियाद नोंधावता चकचार मची गई है। वलसाड़ मिशन कॉलोनी में रहता पालिकाना निवृत्त कर्मचारी परिमल जयरोम एसएमपीएल कंपनी संचालकों जिला पंचायत माजी सभ्य चेतन मंगू पटेल लीलापोरना विनोद प्रजापति विरुद्ध नोंधावेली एफआईआर मुजब परिमल भाई क्लार्क तरीके नौकरी करता था। त्यारे लीलापोरना विनोद रमण प्रजापति पालिका में काम अर्थे आवता तेणे कह्युं हतुं के हूँ अने चेतन मंगूभाई पटेल रहे वाड़ीफड़िया वागलधरा तालुको वलसाड़नाओ स्टेशन रोड अदीना पैलेस की बाजू में ट्रेन सेंटरना चौथा माड़े एसएमपीएल स्विफ्ट मल्टी ट्रेंड प्राइवेट लिमिटेड रियल्टी नामनी नाणाकीय व्यवसाय करीए छीए अने तेमां अमो जमीन ले वेचनो धंधो करीए छीए। साथोसाथ जे व्यक्ति अमारी साथे जोड़ाईने नाणा रोके तो 3.5 वर्षे डबल पैसा आपवानी स्कीम चलावीए छीए जेथी परिमल जयरोम कंपनीनी गेरंटेड रिटर्न प्लान नामनी स्कीममां नौकरीना बजेटना ₹3.60 લાખનું રોકાણ કર્યું હતું, જે માટે તેમણે રસીદ નંબર 340 તારીખ 4 નવેમ્બર 2011 આપી પાકતી મુદતે જીઆરપી ટેબલ બી હેઠળ રીપેમેન્ટ 4 મે 2015 લખી ₹100 સ્ટેમ્પ પેપર ઉપર કરારનામું નોટરી કરી આપ્યું હતું। આ નાણાં પાકતી મુદતે કુલ ₹7.20 લાખ મળવાના હતા અને નાણાં રોકાણ માટે સુરક્ષા અર્થે તેમણે જે કરારનામું કર્યું હતું તેમાં છરવડા ગામની બ્લોક નંબર સર્વે નંબર 519 વાળી જમીનમાંથી પ્લોટ નંબર 7676માંથી 720 ચોરસ ફૂટ જમીન ફાળવી હતી। આ સાથે પરિમલભાઈના સાડી હેમલતા ઈશુદાસ લુકિયસ રાણાએ પણ એસએમપીએલ કંપનીમાં આ રીતે જ ₹15 લાખનું રોકાણ અને પાલિકામાં જ નોકરી કરતા એસ્ટરબેન સિરિલભાઈ પંડ્યાએ આ સ્કીમમાં ₹15 લાખ મળી કુલ ₹33.60 લાખનું રોકાણ કર્યું હતું, પરંતુ પાકતી મુદતે નાણાં માંગવા દોડતા બંને વાયદો કરી રિયલ માર્કેટ ડાઉન થઈ ગયું હતું। અમારી પાસે પૈસા નથી જેવા બહાના બતાવી રહેણાંક છોડી નાસી ગયા હતા અને મળતા ન હતા અને મોબાઈલ પણ બંધ કરી દીધા હતા। છેવટે 2011માં નાણાં રોકવા છતાં રોકાણકારોને 2015માં પાકતી મુદતે નક્કી કરેલા નાણાં નહીં મળતા પરિમલ જયરોમ વલસાડ સિટી પોલીસ મથકમાં બંને આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી, જેને પગલે વલસાડ પોલીસ દ્વારા આરોપી વિનોદ પ્રજાપતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। સમગ્ર ઘટના અંગે વલસાડ ડીવાય એસપી શ્રી મનોજસિંહ ચાવડાએ વધુ વિગતો આપી હતી। એક એસએમપીએલ કંપની સ્થાપના કરવામાં આવેલી હતી અને તેમાં રોકાણકારોને ખોટું આશ્વાસન આપી અને તેઓની પાસેથી ખૂબ જ મોટી એમાઉન્ટ લઈ અને 42 મહિનામાં પૈસા ડબલ કરવાની લાલચ આપવામાં આવેલી હતી અને જો 42 મહિનામાં પૈસા પરત ના મળે તો તેના બદલામાં પ્લોટ પણ આપવાની ખાતરી આપવામાં આવી હતી, એ સ્ટેમ્પ ઉપર લખીને આપવામાં આવેલું હતું। અને આ વિશ્વાસ અને ભરોસાના કારણે વલસાડ જિલ્લાના કેટલાક ઈસમોએ કેટલાક માણસોએ ખૂબ જ મોટા પ્રમાણમાં પોતાની બચત છે એ આ કંપનીમાં રોકાણ કરેલી હતી અને આ કંપની દ્વારા જે છે વિનોદભાઈ પ્રજાપતિ તેમજ ચેતનભાઈ મંગુભાઈ પટેલ રહે વાઘલધારા આ બંને જણાએ એકબીજાની મદદગારી કરી અને આ કંપનીની સ્થાપના કરી હતી, લોકોને વિશ્વાસમાં લઈ અને લોકોની પાસેથી નાણાંની માંગણી કરી અને નાણાં લઈ લીધા હતા અને મુદત પૂરી થતાં તે લોકોને નાણાં પરત આપેલા ન હતા। તે અનુસંધાને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં આ ઈસમો વિરુદ્ધમાં જીપીઆઈડી એક્ટ તેમજ ચીટફંડ અને 406-420 આઈપીસી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનાના કામે એક આરોપી જે વિનોદ પ્રજાપતિ નામનો ઈસમ છે તેને પકડવામાં આવેલો છે અને બીજા ચેતનભાઈ મંગુભાઈ પટેલ છે તેઓ હાલમાં પકડાયેલ નથી, તેઓની તપાસ કરવામાં આવી રહેલી છે। હાલમાં પ્રથમ દ્રષ્ટિએ 33,60,000 રૂપિયાની ઉંચાપતની એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે, પરંતુ આ જે કંપની છે એમાં ઘણા બધા લોકોએ રોકાણ કરેલું છે તો આપના માધ્યમથી વલસાડ જિલ્લાની જનતાને જણાવવામાં આવે છે કે જે કોઈ ઈસમ જે કોઈ લોકો આમાં ઇન્વેસ્ટ કરી અને ભોગ બનેલા હોય તો તે લોકો વલસાડ સિટી પોલીસ સ્ટેશન આવી અને પોતાની જે કોઈ એની પાસે વ્યવહાર થયેલા હોય તેના જે કંઈ દસ્તાવેજો હોય તે રજૂ કરી અને આમાં આ ગુનામાં સાક્ષી બની જાય, જેથી જે એમાઉન્ટ છે એનો ચોક્કસ આંકડો પ્રાપ્ત થઈ શકે અને આરોપી વિરુદ્ધમાં સારામાં સારી રીતે પોલીસ કાર્યવાહી કરી શકે અને પુરાવા એકત્રિત
કરી શકે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપ સુધી પહોંચે।